ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું કેયુર ગોહેલ. આજે ધોરણ 10 અંગ્રેજી વિષયનો યુનિટ નંબર 1 લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, હાલ શાળા બંધ છે, શૈક્ષણિક કાર્ય નહીં, માટે તમે આ યુનિટને ગંભીરતાથી લઈ અને સમજજો. શરૂ કરીએ છીએ આપણે યુનિટ નંબર 1, ટ્રેક્સ ટુ તાજનગર. આમ જોઈએ તો પ્રથમ યુનિટનું નામ છે અગેન્સ્ટ ધી ઓડ્સ, એટલે કે વિરુદ્ધ પ્રવાહે. ઓડ્સનો અર્થ થાય પ્રવાહ અને અગેન્સ્ટ એટલે વિરુદ્ધ, જેની અંદર ત્રણ અલગ અલગ માહિતીઓ, ત્રણ અલગ અલગ બાબતો આપણે સમજવાની છે, જેમાંની સૌથી પહેલી આપણે સમજવા જઈ રહ્યા છીએ, જેનું શીર્ષક છે ટ્રેક્સ ટુ તાજનગર. એટલે કે ટ્રેક્સનો અર્થ થાય પાટા અને તાજનગર એ વિસ્તારનું નામ છે. તાજનગર વિસ્તારની અંદર પાટા, તો તાજનગરના પાટા, એવું આ શીર્ષક છે. ફોર 25 યર્સ, 25 વર્ષ સુધી રેસિડેન્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ, ગોરેગાંવ નજીક આવેલા તાજનગર ગામમાં લોબીડ ફોર અ રેલવે સ્ટેશન્સ ઇન ધેર વિલેજ. લોબીડ ફોરનો અર્થ થાય પ્રયત્ન કરવો. શેનો પ્રયત્ન કર્યો? તો કે ભાઈ, પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન હોય તેનો પ્રયત્ન કર્યો. ફરીથી એક વિધાન સમજી લઈએ. 25 વર્ષ સુધી ગોરેગાંવ નજીક રહેલા તાજનગર ગામના રહેવાસીઓએ, રેસિડેન્સ એટલે રહેવાસીઓએ, પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન હોય તેના પ્રયત્નો કર્યા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, મેટ શબ્દનો અર્થ છે સંતોષવું અથવા તો પૂર્ણ કરવું, અને ડિમાન્ડ એટલે માંગણીઓ. જ્યારે આ ગામ લોકોની માંગણીઓને સંતોષવામાં ન આવી અથવા તો પૂરી કરવામાં ન આવી, ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ, ગામ લોકોએ નક્કી કર્યું કે શું, ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. આ બાબતને, મેટર્સ એટલે બાબત અથવા તો ઘટના, અને ઓન શબ્દનો અર્થ થાય પોતાનું, આ ઘટના અથવા આ બાબતને તેઓ પોતાની રીતે જ પોતાના હાથમાં લઈ લે એવું નક્કી કર્યું. ધે પુલ્ડ ઇન, પુલ્ડ ઇન શબ્દનો અર્થ થશે, આખો શબ્દ છે, પુલ્ડ શબ્દ નથી, પુલ્ડ ઇન. પુલ્ડ ઇન શબ્દનો અર્થ થાય ટુ કલેક્ટ, એટલે કે ભેગું કરવું અથવા તો એકત્રિત કરવું. 21 લાખ રૂપીઝ, તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ટ રેલવે સ્ટેશન્સ ઓન ધેર ઓન, અને એ રેલવે સ્ટેશનનું બાંધકામ પોતાની રીતે જ શરૂ કરી દીધું. બિલ્ટ શબ્દનો અર્થ થાય બાંધકામ અથવા તો ચણતર. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, મોટા ભાગના આ ગામના રહેવાસીઓ કેટલા છે, 3000, 3000 માણસોમાંના મોટાભાગના લોકો કોણ છે, ફાર્મર્સ એટલે કે ખેડૂતો છે. એનો અર્થ એમ કે ગામની વસ્તી લગભગ 3000ની છે અને 3000માં સૌથી વધારે સંખ્યા ખેડૂતોની છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, બર્નિંગ ડિઝાયરનો અર્થ થાય અતિ તીવ્ર ઈચ્છા, સળગતી ઈચ્છા એવો અર્થ પણ કહી શકીએ, સળગતી એટલે તીવ્ર શબ્દ લઈ શકીએ. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ રેલવે, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, પોતાના ગામની અંદર સ્ટેશન હોવાની તીવ્ર ઈચ્છાના કારણે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, કેપેસિટી એટલે ક્ષમતા, અને કન્ટ્રીબ્યુટેડનો અર્થ થાય ફાળો આપવો. દરેક વ્યક્તિઓએ, એકોર્ડિંગ ટુનો અર્થ થાય ના મત પ્રમાણે, દરેક વ્યક્તિએ પોતપોતાના કાબિલિયત, પોતપોતાની ક્ષમતા, પોતપોતાની કેપેસિટી અનુસાર કન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ, જેનો રેન્જિંગ ફ્રોમ શબ્દનો અર્થ થાય છે થી લઈને, રેન્જિંગ ફ્રોમ આખો શબ્દ છે, થી લઈને, કેટલાથી, 3000 રૂપિયાથી લઈને 75000 રૂપિયા સુધીનો પણ ફાળો ગામ લોકોએ આપ્યો. દે, જો કોઈકના દ્વારા બોલાયેલું વિધાન છે એટલા માટે ડબલ અવતરણ ચિહ્નમાં આપ્યું છે. આ વિધાન કોણ બોલે છે? તો જો છેલ્લે એ પૂછે, શેડ રણજીતસિંહ, એટલે કે રણજીતસિંહ નામનો એક વ્યક્તિ બોલે છે
અને એ વ્યક્તિ કોણ હતો? તો કે ભાઈ ફોર્મર વિલેજ સરપંચ. હું છેલ્લી લાઈન વાંચું છું. ફોર્મર એટલે ભૂતપૂર્વ, અને વિલેજ સરપંચ એટલે ગામનો સરપંચ. એક ભૂતપૂર્વ ગામના સરપંચ રણજીત સિંઘે આવું કહ્યું. શું? તો હવે આપણે એનું વિધાન વાંચીએ છીએ. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. તેઓએ ડોનેટ એટલે દાન આપ્યું, તેઓએ સ્ટેશન માટે પૈસાઓનું દાન આપ્યું. એન્ડ વી સ્ટાર્ટેડ ધી કન્સ્ટ્રક્શન્સ ઇન જાન્યુઆરી 2008. અને જાન્યુઆરી 2008માં અમે બાંધકામ શરૂ કર્યું. તો મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં અહીંથી આપણે આગળ જોઈશું. ચાલો મિત્રો, આવજો.